नमस्ते। आजनी आभा सवारनी पड़ी छे, एकदम खिलखिलतू प्रभात। छ वाग्या छे, छ वाग्ये मांडवानी मुहूर्त छे, एटले जुओ एंट्री थई रही छे। आ एंटर थवा माटेनुं नाखुं छे। गढ़सीसा भूज हाईवे पर मारुं घर छे, सामे बेनर, बेनरमां पेलुं पूरुं परिवार चार जण अमे, पछी रुचित अने दृष्टि, પછી અનિલ અને મોનું। અહીંથી એન્ટર તમે જોઈ શકશો મંડપની શોભા કેવી છે। આપ સૌએ મને કીધેલું કે લગ્નના દરેક વિડીયો આપજો, તો આજ એડિટિંગ થઈને આવ્યા છે વિડીયો, તો તમારી સામે મૂકી રહી છું। વોઇસ સારો નહોતો, એમાં કાંઈક ખરબડાટ આવે એટલે મારો વોઇસ આપી રહી છું। જોતા જાઓ મારું મોટું ફળિયું આંગણું છે, એમાં કેટલું સુંદર મજાનો મંડપ સજાવટ કરી છે। પેલી મંડપની સજાવટ બતાવું, કારણ કે માંડવો પૂરો થશે પછી તરત જ ચોરીની પ્રક્રિયા કરવી પડશે। પેલું જાનને સામૈયાનો વચ્ચે વિડીયો આપીશ તમને, એટલે ચોરી પણ શણગારી ગઈ છે અને અહીં માંડવો શરૂ થઈ ગયો છે। વાળાસરથી દિનેશ મહારાજ આવ્યા છે, ભુજ તાલુકાનું વાળાસર ગામ છે, ત્યાંથી મહારાજ આવ્યા છે। આ જુઓ મંડપની શોભા અને આ ચોરી શણગારેલી। ખૂબ સુંદર વાતાવરણ લાગી રહ્યું છે, ખૂબ આનંદમય માહોલ છે। ગણેશજીની સ્થાપના થઈ છે, પાઠ માંડ્યો છે મહારાજે। વિઘ્નહર્તા દેવ દરેક વિઘ્ન દૂર કરી અને આપણું કાર્ય પરિપૂર્ણ કરે એવી ભાવના સાથે અહીં પૂજા કરવા અમો બંને મા બાપ દ્રષ્ટિના સાથે બેઠા છીએ। દ્રષ્ટિ છે હમણાં જેની બાજુમાં, મોટા ભાભી આવશે એના, નર્મદા ભાભી, મોનુને ગાડી તેડવા ગઈ છે, આવે એટલે આવી જશે। માંડવાની પૂજા થઈ રહી છે। દ્રષ્ટિ પાનેતર પહેરી લીધું છે ઉપર, અમારામાં લગ્ન વખતે ગળચોરું બે પહેરા એટલે પાનેતરનો એને ચણિયો લીધેલો, ચણિયા ચોળીનો, એટલે ચણિયા ચોળીના જે વ્હાઈટ ચણિયો છે ને પાનેતર તરીકે લીધો છે। અને બ્લાઉઝ ગળચોરુંનો હોય એ જ એને પહેરી લીધું છે, કારણ કે એને ફટાફટ તૈયાર થવું પડશે। 10 વાગે પાછું મુહૂર્ત છે એટલે પાછું તૈયાર થઈને આવી જવું પડશે। સ્ટુડિયોવાળા ભાવેશભાઈ પાછળ તૈયાર, આ બાજુ પૂજા પણ થતી જાય છે। સગા સંબંધી પરિવારજનોમાં સગા કાકા અને સગા મામા એટલા જ અત્યારે હાજર છે, સગી ફૈયો, બીજા ધીમે ધીમે આવતા જશે, કારણ કે માંડવો ખૂબ વહેલો કર્યો હતો, 6 વાગે જ તૈયારી કરી દીધી હતી। લગ્ન ભાઈ બહેનના એક સાથે છે એટલે એક જ વખતનો પ્રસંગ મને માંડવો છે। આ માંડવોને બે અલગ કર્યા છે પણ મોટો પ્રસંગ તો એક સાથે જ કહેવાય ને। જો અહીંયા મારા લીલાબેન, મારા જેઠાણી રસીલાબેન અને બેઠા હતા, અહીં મારા બેન મંગળા ભાભી, મારા લીલાભાભી, ચેતના ભાભી અને હેમલતા ભાભી, મારી 4 ભાભીઓ અહીં બેઠા છે। 5મા ભાભી ઘરે ગયા હતા ગાય દુવા માટે। આ નાગપુરથી આવેલા મારા બંને ભાઈ છે, સૌથી મોટા પુરુષોત્તમભાઈ અને ધીરજભાઈ, જેમ કીધું ને સગા કાકા અને સગા મામા હાજર હતા માંડવામાં। આવી ગઈ મોનું દીકરી, ઝલક બતાવી ને। મહારાજ કે એમ પણ કરવાનું અને સ્ટુડિયોવાળા કે એમ પણ કરવાનું, હવે એ સારું છે કે ગોરબાપા શીખી ગયા છે કે સ્ટુડિયોવાળા કે એમ કરતા જજો, હું ભૂલતો જઈશ। દીકરીને ચાંદલો કાઢ્યો, મમતાનું મીંડળ બાંધું,
જને તાઈ દીકરીને સોઢાડી છે સાસરે, જને તાઈ દીકરીને સોઢાડી છે સાસરે, મીંડળ બાંધીને મેં સોઢાડી સાસરે જા. અહીં ભાઈ આવી ગયા છે, અનિલને પેલો ચાંદલો કર્યો ના પપ્પાએ, હાર્દિકને કર્યો, કારણ કે માણેક સ્તંભ માટે પાંચ ભાઈઓ જોઈએ ને ગોત્રના, તો પિતાઓ એકે નથી, ભત્રીજાઓ બધા આવ્યા છે. કારણ કે હરખ છે બેનના લગ્નનો, ખૂબ હરખ છે. આખા લગ્નમાં માણજો એટલો હરખ કર્યો છે ભાઈઓએ, જેનો કોઈ બાર નથી. અને મને ખૂબ ખુશી થઈ કે મારા ભત્રીજાઓ ખરેખર, મને એમ કે અનિલથી પહેલાં એ ઊભા રહેતા હતા, અનિલ તો રહે જેમાં કંઈ મોટું નથી, અનિલથી પહેલાં એ આવીને ઊભા રહે, કાકાની પલ પલ સંભાળ રાખે, એની બેનનું ધ્યાન રાખે. કાકી તમને શું ખપે ચિંતા ના કરશો, અને જુઓ કેવા શોભી રહ્યા છે, જોઈને આનંદ થઈ રહ્યો છે. જ્યાં પ્રસંગમાં પરિવાર ભેગું હોય ને એ પ્રસંગ દીપી ઉઠે, અને ખરેખર એ મારો પ્રસંગ ખૂબ દીપી ઉઠ્યો, ખૂબ દીપી ઉઠ્યો. છેલ્લે સુધી બધા જ પ્રસંગો આપીશ અને તમે જોજો. આ તો હજી શરૂઆતનો પ્રસંગ છે, પાછળના પ્રસંગ ખૂબ ઉપડ્યા છે. જિજ્ઞેશ જમાઈ, મારી ભત્રીજી લતાના ઘરવાળા છે, મહારાજે કીધું મળતા જાઓ, પગે લાગતા જાઓ, એટલે પેલો જ અનિલ. મજાક મસ્તીમાં હતા, બા કંઈ ઘોંઘાટમાં સંભળાતું હતું એટલે અવાજ કાઢ નાખજો, નહીં તો બધા જ મજાક મસ્તી રમત કરતા. આ સૌથી મોટો ભત્રીજો ચંદુભાઈ, જે એના કાકાથી માત્ર 6 વર્ષ નાનો છે, વિકાસભાઈ. હાર્દિક, કેતનભાઈ, દ્રષ્ટિને પિંડો ખાવાનું કઈ તો ના પાડે એટલે કેતન કે અમને ખવડાવો, અમે ખાઈ જશું. અહીં આરતી પણ થઈ ગઈ ભગવાનની, હવે કુળની વધાવા આવે માતાઓ, એમાં પહેલાં જ અમારા રસીલાબેન જેઠાણી વધાવા આવ્યા છે, દિયરને મજાક કર્યા છે. મહારાજ કહે છે છેડો પકડો ભાભીનો. પ્રસંગમાં મસ્તી મજાક અને હરખ હોય ત્યાં જ મજા આવે ને. દ્રષ્ટિ બધાની લાડલી છે, પણ એવું છે કે અમે ને રસીલાબેન એકદમ બાજુ બાજુ રહેતા, ભેગાર જેવું છે, એટલે દ્રષ્ટિ નાની એના ભેગી થઈ છે. 6 મહિનાની હતી ત્યારથી સુવા એની પાસે જતી, દે મને છોરી કરીને તેડી જતા, એટલે ઘણો ભાવ છે એમને. બધી માતાઓને એટલી જ પ્રિય છે આમ તો, મોટા મમ્મીઓને. આ કાંતાબા જામથળાથી મારા જેઠાણી છે, મારા સગા જેઠ હતા, પણ મોટા બાપુજીને ત્યાં દીકરો નહોતો એટલે એમને દત્તક લીધેલા, પણ હવે પરિવાર સાથે પોતાનું લોહી મૂકી ન શકાય અને સાથે ભળી રહ્યા છે, આમ એકલા પણ રહે. અને એમને પણ એ પરિવારને એમને સાચવ્યો છે, 2 ફઈ છે મારા, રતન ફઈ અને રમીલા ફઈ, અને નાનજી બાપુજી ત્યાં ખોળે બેઠા છે, એટલે આ કંતાબા. ચણિયામાં કંકુના ધાબા થઈ રહ્યા છે, વ્હાઇટ ચણિયો છે, એટલે દીકરી કહે છે નીચે કાકે લગ્ન હવે કરવા છે, ચણિયાની મુખ્ય શોભા હવે વધારવાની છે, અને હમણાં ધાબા પડી જશે. તો ઝવેર બા આવ્યા, દ્રષ્ટિના પપ્પાને બા ઓફ થઈ ગયા, એટલે આ મમ્મી છે, બીજું સ્વરૂપ છે માનું. કાકે 1.5 વર્ષના હતા ને ત્યારે પરણીને આવ્યા છે, 1.5 વર્ષના દિયરને રમાડ્યો હોય ને દીકરાની જેમ, અને ખૂબ પ્રેમાળ છે મારા જેઠાણી. હરખે હરખે વધાવતા જઈએ. મારા ભાભી આવ્યા છે, મારા જે કીધું મામીને બોલાવો, આ ભાભી મારા લુડવાના છે, ચેતના ભાભી. છેલ્લે પછી બધી મામીઓ આવશે દ્રષ્ટિને ઊભી કરવા. અને આ છે મારા ભત્રીજા બહુ હેતલ, આણંદ સરના દીકરી છે, એટલે દ્રષ્ટિને ઘણી વાર મજાકમાં કહે તું મારી ભાભી થા.
લાડકડી ના લગનિયા લેવાય, મીઠા મીઠા તે મંગળ ગીતડા ગવાય. આ છે ભાવના. જામથડા અમારા નાનજી બાપુજી અને કાંતા બાપુ બાને મોટી પુત્ર વધુ. નાની છે ભક્તિ, પણ છોકરા નાના છે એટલે નથી પહોંચી બિચારીને. એમને હરખતો ઘણો હતો પણ શું કરી શકે, વચ્ચે નબુ વધાવી ગઈ. અહીં પસલી ભરાવી. મહારાજ કે પસલી ભરાવો, દ્રષ્ટિ કે હું છૂટી. તૈયાર થવાની રાહ જુએ છે. ત્યાં બ્યુટી પાર્લરવાળા આવી ગયા છે, બ્રિજલબેન. આ મામીઓ આવી ઊભ્યું કરવા. ચાર મામીઓ આવી. જેમ મામી ઊભ્યું કરશે તેમ દીકરી લાડ બહુ કરશે, દેખાય છે ને. મામા પરિવારમાં પણ સૌથી નાની છે દીકરીઓમાં, અને કાકા પરિવારમાં પણ સૌથી નાની છે. અહીં હવે ફઈ ઘડો ભરાઈ રહ્યો છે. ફઈ ઘડીની રસમ દીકરીની અમે માંડવા નીચે જ ભરીએ, તો અહીં ફઈ ઘડી ભરાઈ રહી છે. ત્રણેય ફઈઓ આવી ગયા, લીલા ફઈ, હંસા ફઈ, સુશીલા ફઈ. ઘડી ભરાય છે અને વધાવશું. આમાં પહેલી ત્રણ જણી દેરાણ જેઠાણી ચાર વધવી લેશે, અને પાંચમી પછી હું છેલ્લે વધવીશ. વધાવી અને ફઈઓને દક્ષિણા આપવાની, એનું માન સન્માન કરવાનું. ઘડીને પણ વધવાય અને ફઈઓને પણ વધવાય. આવા હરખ જ્યારે પિયરના ઘરે પ્રસંગ હોય ને ત્યારે જ ફઈઓને થાય, અને અંદરથી ખૂબ ખુશીનો માહોલ સર્જાય. મંજુલાબા પુત્રી નાની છે, એક મહિનાની, એટલે જરાક મોડા પહોંચ્યા છે, માંડવામાં નહોતા, પણ હવે પહોંચી આવ્યા. એ ઝવેરબા પછીના નંબરમાં છે, એટલે હવે ઝવેરબા આવ્યા વધાવવા. પાંચ જણી વધાવવા જોઈએ ત્યારે અમને કોઈ ના જોઈએ, અમે પાંચ દેરાણી જેઠાણી. અને સંભે એટલો જ, એકને હાકલ કહો તો પાંચ ભીગ્યું તરત નીકળે, અને એક ખૂટે તો ત્યારે જ ભત્રીજા ઊભી થઈ રહે, હાલો હું આવી ગઈ. આ જો ભાવના આવી ગઈ વધાવવા. અને હવે ઘડી છે ને ઉપાડવાની, થાય એક વવારું જ ઉપાડે એમ અમે નર્મદા બહુને ઉપડાવશું. એટલા માટે કે હવે એને પછી નહીં મળે વારો, કારણ કે હવે એની બધી દીકરીઓ જ થઈ જશે. એ સૌથી મોટી છે, એટલે મોટા મમ્મી ઘડી ન ઉપાડે, કાકી ઉપાડે, કભાભી ઉપાડે. એ હવે એ સૌથી મોટી છે, એટલે એની દીકરીના લગ્ન થશે, એના પછી બધી જ દીકરીઓના લગ્ન થશે. જલ્દી જલ્દી વધાવ્યું છે, કારણ કે હમણાં જાન આવી પહોંચશે, એટલે જાનનું સામયું કરવાનું થશે. અહીં ઘડી વધાવી, ગણેશજી પાસે મૂકશું ઘડીને, નર્મદા બહુને માથે ઉપડાવશું ઘડી. સુશીલાબેન ખૂબ મજાક કર્યા છે, નાના છે ને, ફૈયોમાં નાના છે, મારાથી મોટા છે. મારાથી ત્રણેય બહેનો મોટા છે. આમ તો આઠ ભાઈ બહેનમાં હું સૌથી નાની છું, એટલે કે દ્રષ્ટિના પપ્પા સૌથી નાના છે. સુંદર શોભી રહી છે ઘડી. શુભ મુહૂર્ત સાચવવા માટેની, જેમ ઘડીના પાણીમાં શીતળતા હોય એ જ શીતળતા પ્રસંગમાં રહે. અહીં નર્મદાએ ઘડી ઉપાડી અને કહી આવે ચંદુભાઈને, મજાક કરી છે, જુઓ કેવી રીતે ઉતરાવે છે. કીધું બધા દીકરાઓ હવે મંડપમાં તેડે છે, ત્યાંથી તેડી નથી, હાથ જાલીને ઉતરાવી નહોતી, ઉતરાવ. ખૂબ ખુશી થઈ, જોજો કેવો પકડી રહ્યો છે, મજા આવી ગઈ અમને પણ. જાણે લાડકડીને ઉતારતો હોય. ઘડી મૂકશું અને કરશું તૈયારી. આ વિડીયોનું અહીં એન્ડિંગ પણ થશે, કારણ કે બીજો પ્રસંગ બીજા વિડીયોમાં આપીશ. અહીં જો જામથડાથી અમારું પરિવાર આવી ગયું છે, અમારા કાકણ બહેનો, કાકાઈ ભાઈઓ અને કાકણ ભાભીઓ, અમારા કાકીજી સાસુ પણ છે એમાં.
અહીં મારી ભાણેજી બધા વાતો કરે છે, ખૂબ આનંદ કરે છે. મારી મામા નણંદ ભાઈ નણંદ બધા જ અહીંયા છે, આવ્યા છે. ધીમે 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 માહોલ વધતો જાય છે. કાકાના દીકરા મહારાજ અને એ પણ અહીં જોશો તમે વાતો કરી શકતા શકે છે બધા. અને અહીં વિડીયોનું એન્ડિંગ પણ કરું છું. બીજો પ્રસંગ મળશું. અહીં સોમજી બાપુજી અમારા કાકાઈ બાપુજી થાય અને પરિવાર આખું છે. શાંતિ બાપુજી, હીરા બાપુજી.